દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ધોરાજીથી અમારા રિપોર્ટર દિનેશ રાખ સાથે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી ખેડૂતોને બેવડો માર. આ વર્ષે સૌરાષ્ટ્રમાં ચોમાસામાં વરસાદી તારાજી સર્જી દેતા ખેડૂતોને પડ્યા પર પાટું લાગ્યું છે. તેમાં ખેતરોમાં પાણી ફરી વળતા પાક ધોવાની સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે મગફળી, સોયાબીન, અડદ, મગ, કપાસ જેવા પાકનો શોથ વળી ગયો છે. બેવડા મારથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. આ માટે ખેડૂતો સહિત ધારાસભ્યએ પણ પાક નુકસાનની વળતર આપવા કૃષિમંત્રી, મુખ્યમંત્રી સહિત રજૂઆતથી ધોધ વહાવ્યો છે. ધોરાજી તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોને વળતર આપવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરાઈ છે. ધોરાજી તાલુકાના અગણિત દ્વારા ધોરાજી તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને વળતર આપવા માટેની માંગણી રજૂઆત કરાઈ છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી હરકિશનભાઈ માવાણી, તાલુકા ભાજપ પ્રમુખ મયુરભાઈ સિંગડા, રામભાઈ ભેદભાવ, રાજેશભાઈ પીઠિયા સહિતના અગ્રણીઓએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરાઈ છે. આ રજૂઆતમાં જણાવ્યું હતું કે ધોરાજી તાલુકામાં ભારે વરસાદને કારણે તાલુકાના ખેતપાકના વાવેતરનો સંપૂર્ણપણે નાશ થઈ ચૂક્યો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.